नमस्कार दर्शक मित्रों, टू ध पॉइंट कार्यक्रम में आपनु स्वागत है। दर्शक मित्रों, आप जाणो छो के टू ध पॉइंट कार्यक्रम हो एटले टू ध पॉइंट ज आ कार्यक्रम में चर्चा थती होय छे। महत्वपूर्ण बाबत ए छे के राज्य में आत्महत्या एटले के आपघातना किस्सा में नोंधपात्र वधारो थई रह्यो छे। वधारो एटला माटे थई रह्यो छे कारण के लोको छे कंटाळी गया छे। शेना कारणे आपघातना किस्सा में जे प्रमाणे वधारो थई रह्यो छे कारण के लोको छे ए बेरोजगारी ने कारण कंटाळी गया छे, मोंघवारी ना कारण कंटाळी गया छे, एमनी मानसिकता छे एना पर विपरीत असरो जोवा मळी रही छे, एमनी दशा क्यांक क्यांक माठी थई गई छे। एटले लोको छेवटे आपघातनो मार्ग अपनावता होय छे। सामाजिक रीते जो वात करवामां आवे तो सामाजिक रीते अलग अलग जे प्रयत्नो छे, कार्यक्रमो छे तो करवामां आवता होय छे, परंतु आपघातना किस्सामां ज्यारे चिंताजनक वधारो ए पाछो अमदावाद पूरती बात नहीं, वडोदरा होय, सूरत होय, राजकोट होय, आजे सूरत में एक साथ पांच लोग आपघात कर लीधो। एटले तमे जुओ के पांच लोग एक साथ आपघात करो एटले एक चकचारी आ घटना कही शकाय। आवा ज्यारे किस्साओ प्रकाश में आवता होय छे, आवी ज्यारे घटनाओ प्रकाश में आवती होय तो एने नाथवा माटे केवा प्रयत्नों हाथ धरी शकाय, एवा तो केवा कार्यक्रमों करवा जोईए जेथी करीने आपघातना किस्सा में कंईक अंशे थोड़ाक अंशे राहत मळी शके एने विस्तृत में आने तमाम चर्चा करीशुं। ने चर्चा करवा माटे पिंकल भट्ट जोड़ाया छे, मनोचिकित्सक, आपनुं स्वागत छे। अने साथे जिगर पंचाल के जीवो मोटिवेशनल स्पीकर छे, आपनुं पण निर्माण न्यूज में स्वागत छे। पिंकल भट्ट, महत्वपूर्ण बाबत ए छे के ज्यारे राज्य में आपघातना किस्सामां नोंधपात्र ज्यारे आ वधारो थई रह्यो होय, पहला तो ए जणावो के आपघातना किस्साओ केम दिवसे ने दिवसे वधी रह्या छे। આપઘાતના જે કિસ્સા વધી રહ્યા છે એનું મેઈન રીઝન એ છે હેન્ડલ નથી થતું, પછી એ રિલેશનશિપનું હોય, ભણવાનું હોય, કેરિયરને લઈને હોય, ફાઇનાન્સને લઈને હોય કે ફેમિલીમાં એડજસ્ટમેન્ટનું હોય, આ બધી જ વસ્તુ જ્યારે નથી હેન્ડલ કરી શકાતું ત્યારે એને એવું થાય છે કે હું લાઈફમાં એક ફેલિયર છું, અને એ વિચારે છે કે ભાઈ હું માણસ કેટલું કેટલું દુઃખી છે કે સક્સેસ છે કે ફેલિયર છે એ મહત્વનું છે જ નહીં, કંઈક ને કંઈક અપલોડ કર્યા કરે છે, અને જે લોકો ખરેખર ફેલિયર છે અથવા તો અનહેપી લાઈફમાં છે એ જ લોકો સોશિયલ મીડિયા ઉપર સૌથી વધારે કંઈક ને કંઈક અપડેટ કરે છે, એટલે બહાર બાળક પગ મૂકે ત્યાંથી એની સ્કૂલ બેગ બી પેરેન્ટ્સ ઉચકે છે, સ્કૂલે મૂકવા જવાનું, લેવા આવવાનું, ઘરમાં બધી જ ફેસિલિટીઝ, આજે 10 વર્ષના છોકરાના હાથમાં સારામાં સારો ફોન હોય છે, મોબાઈલ ડેટા હોય છે, એટલે એને ના, નો, નહીં, નથી કેવી રીતે એડજસ્ટ કરવાનું, આ તાપને કેવી રીતે સહન કરવાનું, આ બધું બાળકે નાનપણથી જ જોયું નથી, ઇન્ડિવિઝ્યુઅલ ફેમિલી થઈ ગયા છે, વડીલો સાથે છે નહીં, હવે પેરેન્ટ્સ બંને અત્યારની જે ભાગદોડ ભરી જિંદગી છે અને જે મોંઘવારી છે એના લીધે જરૂરી છે કે માતા અને પિતા બંને કામ કરવું પડે, એટલે બાળક સાથે સરખો સમય નથી અપાતો, હવે એ જે પેરેન્ટ્સને ગિલ્ટ છે એ ગિલ્ટના લીધે બાળકની જે ડિમાન્ડ છે એ ડિમાન્ડ ફુલફિલ થતી જાય છે, જ્યારે બાળક એક મોટું વૃક્ષ એટલે કે ટ્રી બને છે ત્યારે જ્યારે એને એના લાઈફના ચેલેન્જો લેવાના આવે છે ત્યારે એનાથી એક્સેપ્ટ નથી થતા, પછીથી એ સ્ટડીને લઈને ટકાવારીના છે કે પછીથી કેરિયરને લઈને છે કે પછી રિલેશનશિપને છે, કારણ કે અત્યારે તો રિલેશનશિપ બી જો સ્કૂલ લાઈફ પૂરી થાય એ પહેલા જો માણસ બાળક રિલેશનશિપમાં નથી ફેલિયર ગણે છે એવું આ કાઉન્સેલિંગ દરમિયાન જોવામાં આવ્યું છે, કે સાથમાં જો બોયફ્રેન્ડ કે ગર્લફ્રેન્ડ નથી તો એકબીજાને ચીડવે છે, જરૂર નથી, દસ થાય છે, 11 વર્ષનું એમ એની લવ ટેન્ક વધવી જોઈએ, એની બદલીમાં પેરેન્ટ્સ એની લવ ટેન્ક ઓછી કરતું જાય છે, જે એને પહેલા બરાબર ચાલતું ના હોય તો પણ એને વાહવા મળતી હોય, એને દરેક વાતમાં ટીકા ટિપ્પણી થવા માંડે છે, એટલે એની લવ ટેન્ક ઓછી થતી જાય છે, એટલે લવ ટેન્ક માટે બીજે બધે એ ફાંફા બી મારે છે,
એટલે મલ્ટિપલ રીઝનો છે સુસાઇડના, એટલા બધા રીઝનો છે. અને આ બધા રીઝનો એવા નાના નાના બારીકાઈ છે, બહુ મોટા રીઝનોથી માણસ સુસાઇડ નથી કરતો, કારણ કે એની સામે તો એ લડી લે છે. પણ જે નાની નાની બેઝિક જરૂરિયાતો છે, જે જીવન જીવવા માટેની, એક સ્ટ્રોકની, પોઝિટિવ સ્ટ્રોકની, હૂંફની, લવ ટેન્કની, રિલેશનશીપની, પેરેન્ટ્સના સપોર્ટની, એ બધામાં જ્યારે બાળક કસેક ને કસેક વીક પડે છે, એના રૂટકોસ હલી જાય છે, ત્યારે એ બાળક સુસાઇડ તરફ પહોંચે છે. અને જ્યારે બાળક, આજે જે આપણે તમે કીધું કે સુરતમાં એક સાથે 5 કેસ આવ્યા, તો જે એ 5 કેસ, જે 5 લોકોએ સુસાઇડ કર્યા, તો એમણે સીધું જ એવું ઊંઘમાંથી ઉઠીને સવારે વિચાર્યું કે ચલો આજે મરી જઈએ, એવું શક્ય જ નથી. એટલી ભાગદોડ ભરી જિંદગીમાં આપણે વ્યસ્ત થઈ ગયા છે કે આપણી આજુબાજુ વ્યક્તિ એ એના મૂડ સ્વિંગ બી આપણે નોટિસ નથી કરી શકતા. આ 5 વ્યક્તિ છેલ્લા કેટલા બધા વખતથી સાયલન્ટ થઈ ગયા હશે, કાં એમનું ચીડચીડિયાપણું વધી ગયું હશે, કાં એમને ગુસ્સો આવવાનું વધી ગયું હશે, કાં એમને એવું થતું હશે કે મને કોઈ સમજતું જ નથી. આવા મલ્ટીપલ રીઝનો એ છેલ્લા મિનિમમ એવું કહેવાય કે એક અઠવાડિયાથી તો એના આજુબાજુ વાળાએ નોટિસ કર્યા જ હશે, એને કોઈકને કોઈકને તો કીધું જ હશે, ઓછામાં ઓછી 10 વ્યક્તિને, કે મને કશું ગમતું નથી, મને મજા નથી આવતી, મને લાઈફ જીવવી નથી. આવા 10 વ્યક્તિની આગળ તો એને શબ્દો વાપર્યા જ હશે, છતાં પણ આ કશું જ આજે ભાગદોડ ભરી વ્યસ્ત જિંદગીમાં લોકોના મગજમાં, વિચારમાં, ઓબ્ઝર્વેશનમાં છે જ નહીં. ત્યારે આ 5 વ્યક્તિએ સુસાઇડ કર્યું. જો આ સોસાયટીમાં, આજુબાજુમાં, અથવા તો પોતાની અંગત વ્યક્તિઓએ આ ઓબ્ઝર્વેશન ઉપર મૂક્યું હોત, તો આજે આ 5 વ્યક્તિઓને આપણે બચાવી શક્યા હોત. અને જેને નથી બચાવી શક્યા એ ચલો બરાબર છે, પણ આપણે આપણા પોતાના ફેમિલી મેમ્બરમાં કોણ હસતું ઓછું થઈ રહ્યું છે, બોલતું ઓછું થઈ રહ્યું છે, કનેક્શન ઓછું થઈ રહ્યું છે, કોમ્યુનિકેશન ઘટી રહ્યું છે, એ સમજવું બહુ જ જરૂરી છે. કદાચ ઘણી બધી આપણી આજુબાજુમાં એવા વ્યક્તિઓ બી હોય છે કે જીવે છે પણ ખરેખર મરેલા છે, તો આપણે એને તો જીવાડી શકીએ. આ એક ટોક શો દ્વારા આપણું જે છે એના દ્વારા આપણે એ પ્રયત્ન ચોક્કસ કરી શકીએ. પ્રયત્નો કરી શકે, બહુ મહત્વપૂર્ણ બાબત આપને જણાવી કે તમે જુઓ અત્યારે ભાગદોડ ભરી જિંદગી, એટલી બધી વ્યસ્ત થઈ ગઈ છે, લોકો ખાસ કરીને એટલા બધા વ્યસ્ત થઈ ગયા છે. માનો કે મિત્ર વર્તણૂકની જો વાત કરવામાં આવે, સગા સંબંધીની જો વાત કરવામાં આવે, તો આપણે ફોન કરીએ કે ભાઈ આપણે એક જગ્યાએ મળીએ, અથવા બેઠક કરીએ કે ભાઈ જીવનમાં શું ચાલી રહ્યું છે, તો સામેથી એવો પ્રતિઉત્તર મળે છે કે કામ કરીને આપણે વોટ્સએપ થ્રુ વિડીયો કોલિંગના માધ્યમથી મળીએ. એટલે તમે જુઓ કે બોન્ડિંગ છે ક્યાંક ને ક્યાંક જળવાતું નથી. ડાયરેક્ટ લોકો હવે વોટ્સએપના માધ્યમથી અથવા સ્કાઈપીના માધ્યમથી, ઝૂમના માધ્યમથી લોકો મળે છે, અને પછી એમના જે વાતો હોય એ કરતા હોય છે, પરંતુ મળતા ઓરિજિનલમાં નથી. ખાસ કરીને વ્યસ્ત જિંદગી થઈ ગઈ છે. ખાસ મહત્વની વાત એ છે જીગરભાઈ કે જ્યારે આપઘાતના કિસ્સાઓ નોંધપાત્ર જ્યારે વધારો જોવા મળી રહ્યો હોય, એના નિવારણ માટે ખાસ તમે જુઓ કે તમે આજે મોટિવેશનલ સ્પીકર છો, તો તમે અલગ અલગ મોટિવેશનલ લોકોને કરતા હશો કે ભાઈ આને અટકાવવા માટે આવા પ્રયત્નો કરી શકાય. જનરલી જ્યારે આવા કિસ્સા બનતા હોય છે ત્યારે આને અટકાવવા માટે મહત્વના પ્રયત્નો શું કરાય જેથી કરીને મહદઅંશે થોડું આ ઓછું થાય? પ્રયત્નો પહેલા પોતાથી શરૂઆત કરવી પડે. જ્યારે આપણને એવું લાગે કે પરિસ્થિતિ હવે એવી થઈ ગઈ છે, આ પરિસ્થિતિમાં આપણે અસ્થિર થઈ ગયા છે, અસમર્થ થઈ ગયા છે કે આ પરિસ્થિતિને આપણે હેન્ડલ કરી શકીએ. હવે પરિસ્થિતિ કદાચ સફળતાને, કરિયરને લઈને હોઈ શકે, પછી ભણતરને લઈને હોઈ શકે, માતા પિતાનું દબાણ હોઈ શકે, વૈવાહિક જીવન કે સામાજિક જીવન હોઈ શકે, કારણ કોઈ બી હોય, પણ આપણે પોતે જાગૃત રહેવું પડશે કે મને આવું ટેન્શન અને સ્ટ્રેસ, ચિંતા, તણાવ, એક દબાવમાં આવી રહ્યો છું, એવી પરિસ્થિતિમાં આવી રહ્યો છું ત્યાં હું કંઈ જ કરી નથી શકતો, હું આ પરિસ્થિતિની સામે ફાઇટ પણ નથી કરી શકતો અને આ પરિસ્થિતિથી ભાગી પણ નથી શકતો. જ્યારે આવું એક પરિસ્થિતિનું નિર્માણ થાય છે, એક સ્થિતિનું નિર્માણ થાય છે, ત્યારે વ્યક્તિ ધીમે ધીમે સુસાઇડ તરફ થવા લાગે છે. અને આ બહુ લાંબી પ્રોસેસ છે, રાતોરાત બધું નથી થતું. અને એ સમય જરૂર એ છે કે આપણે પોતે જાગૃત થઈએ, પોતાની સાથે વાત કરીએ, પોતાના ફ્રેન્ડ બનીએ, અને કદાચ એમાં બી અસમર્થ હોય તો કોઈ એક્સપર્ટ વ્યક્તિને, કોઈ કાઉન્સિલરને જઈને મળીએ તો વધારે સારું, કે કોઈ ફ્રેન્ડ્સ કે ફેમિલી મેમ્બરને આપણી વાત શેર કરીએ. કેમ કે જેટલું આપણે પોતાનું મન અને દિલ એમની સામે ખાલી કરીશું, એટલું જ અહીંયા જે બોજો લઈને ફરી રહ્યા છે, જેનાથી આપણને જીવવું પણ નથી ગમતું,
એમાં ક્યાંક રાહત મળશે, કંઈક હળવાશનો અનુભવ થશે, કંઈક રિલેક્સેશનનો અનુભવ થશે અને કંઈક નવા આઈડિયા આવશે. કેમ કે જ્યારે આવી પરિસ્થિતિ થાય છે, ટેન્શન સ્ટ્રેસ માથા ઉપર સવાર હોય છે, બોજો સવાર હોય છે, ત્યારે આપણી જે તર્ક શક્તિ છે, સમજ શક્તિ છે, વિચાર શક્તિ છે કે ભવિષ્યને જોવાની જે શક્તિ છે એ જતી રહે છે અને આપણને આગળનું ફ્યુચર દેખાતું નથી કે આગળ કેટલી બધી પોસિબિલિટી છે આપણી સામે. ભગવાને આપણને કેટલી બધી સ્કિલ સાથે આ ધરતી ઉપર મોકલ્યા છે, એ સ્કિલ ઉપર ક્યાંક નજર નથી પડતો. એનું એક લિસ્ટ બનાવવાની જરૂર છે કે મારામાં કઈ એવી સ્કિલ છે, કઈ એવું ટેલેન્ટ છે કે જે હું લોકોને આપું અને એમાંથી આ પરિસ્થિતિમાંથી હું પર બહાર નીકળું અને લોકોને પણ કંઈક નવીનતા આપું, એની ઉપર એક ફોકસ કરવાની જરૂર છે. સાથે સાથે કદાચ એવું લાગે કે હવે મારા ફેમિલી મેમ્બર પણ કંઈ કરી શકે એમ નથી, પણ કંઈ કરી શકું એમ નથી, કોઈ કાઉન્સિલર પણ કંઈ કરી શકે એવું નથી, તો આપણા સમાજના કે દરેક સમાજના કે આપણા સમાજના તો બીજા સમાજના ઘણા બધા એવા ટ્રસ્ટ સંસ્થાઓ ચાલે છે જે આપણને આ પરિસ્થિતિમાંથી મુક્ત થવા માટે ગાઈડન્સ આપી શકે છે, હેલ્પ કરી શકે છે. જો હેલ્થના ઇશ્યુ હોય તો એ લોકો એના માટે સુવિધા ઉભી કરી આપે છે. કદાચ કંઈક કાગળિયાના કામ છે તો એમાં પણ એ લોકો ગાઈડન્સ આપી શકે છે. ડોક્ટરનું કામ છે તો એમાં પણ કંઈક ઓળખાણ કાઢીને આપણને મદદ કરાવી શકે છે. સ્ટડીનો કોઈ ઇશ્યુ છે તો એમાં પણ ભણવાનો ખર્ચ ઉપાડીને એ લોકો મદદ કરી શકે છે. પણ આપણે એમની જોડે પહોંચવું પડશે. આમાં એવું છે ને કે માંગ્યા વગર માં પણ ના પીરસે. જ્યાં સુધી તમે લોકોને નહીં કહો કે મને ક્યાં દુખાય છે, મને ક્યાં તકલીફ છે, મારે આ ઇમ્પ્રુવમેન્ટ જોઈએ છે, મને આ પ્રોબ્લેમ છે, મને સુસાઇડના વિચાર આવે, જ્યાં સુધી તમે લોકોને નહીં કહો ત્યાં સુધી એના ઉપાય મળવા બહુ મુશ્કેલ છે. અને આ પરિસ્થિતિમાં આપણે પોતે અસહાય હોય છે કંઈ કરવા માટે, ત્યારે બીજાની હેલ્પ લેવી જ જોઈએ. કેમ કે આપણે જોઈએ કે ગાડી પંચર થઈ હોય તો રસ્તા ઉપર ઉભી રહી જાય, પણ એને રિપેર કરવા માટે એને ટો કરીને બીજી જગ્યાએ લઈ જવી પડે અથવા ત્યાં રિપેર કરવી પડે, બીજાની હેલ્પ લેવી પડે. તો એવી રીતના જીવનમાં આપણી ગાડી પણ ક્યાંક પંચર થઈ જતી હોય છે, આપણું જીવન બી ક્યાંક સ્ટક થઈ જતું હોય, ક્યાંક ઊભું રહી જતું હોય છે. તો આપણને પોતાની જાતને પણ ટો કરવાની જરૂર છે. એના માટે બીજાની મદદ લેવી જ જોઈએ, શરમ ના રાખવી જોઈએ, ઈગો ના રાખવો જોઈએ, સંકોચ ના રાખવો જોઈએ. હવે આમાં એવું છે ને કે સોશિયલ મીડિયા એવું છે ને કે એનાથી લોકો નજીક બી આવી રહ્યા છે અને દૂર પણ જઈ રહ્યા છે. નજીક એ રીતે કે બહારના લોકોથી નજીક જઈ રહ્યા છે, દેખાદેખી વધી રહી છે, આવું કરે છે મારે બી આ કરવું, આ લોકો આ રીતે ફરે છે મારે બી આ રીતે ફરવું, આ રીતે આ સક્સેસ મેળવી તો હું પણ આ રીતે સક્સેસ મેળવી, આ લોકો આ જગ્યાએ ફરવા જાય છે તો હું પણ આ જગ્યાએ ફરવા જાય. અને જ્યારે એ સપના, જ્યારે ઊંચા ઊંચા સપના, દેખાદેખીના સપના જ્યારે પૂરા નથી થતા આપણી પોતાની પરિસ્થિતિ પ્રમાણે, ત્યારે તકલીફ થાય છે અને ત્યારે આપણે આ સુસાઇડના રસ્તા તરફ આગળ વધવાનો પ્રયત્ન પ્રથમ પગલું થાય છે. જરૂરી છે કે પોતાને ઓળખવું, પોતાની ફેમિલીને ઓળખવું અને આપણે કેટલા સક્ષમ છે આપણી પોતાની જરૂરિયાત પૂરી કરવા માટે, પોતાનું ગુજરાત ચલાવવા માટે. જો એની ઉપર ફોકસ કરવામાં આવે તો ઘણો બધો બેનિફિટ મળી શકે. અને ક્યારે હારથી ડરવું નહીં. પડી ગયા, પાછા ઊભા થાઓ, પાછી મહેનત કરો, ફરીથી લાગો. હમણાં હું વચ્ચે બે દિવસ પહેલા એક ઇન્ટરવ્યુ આવ્યો, એમાં સૌજીભાઈ ધોળકિયાનું મેં ઇન્ટરવ્યુ જોયો હતો, ડાયમંડ કિંગ જેને કહેવાય છે સુરતના. એમને કીધું હતું કે એક સફળ વ્યક્તિ કરતા નિષ્ફળ વ્યક્તિ પાસે વધારે નોલેજ હોય છે જીવનનું. જેટલી નિષ્ફળતા મળે છે એટલું આપણને નોલેજ હોય છે કે જીવન વિશેનું રિયાલિટી આપણને ખબર પડે છે. અને પછી જે આગળ વધીએ છે ને એક ફોર્સ સાથે વધીએ છે. અને બધાને પોતાના જીવનમાં કંઈક ને કંઈક ટેન્શન સ્ટ્રેસ હોય જ છે, એ હું હોઉં, તમે હોય કે કોઈ પણ હોય, પણ જરૂર છે એને મેનેજ કરવું. તો આપણે પોતાના જીવનને અભિવૃદ્ધ થઈ જશે. મેનેજ કરવું એટલું માટે, એટલા માટે જરૂરી બની ગયું છે કે ખાસ હેલ્પ લેવાની પણ લોકોએ જરૂર છે. પિંકલબેન, મહત્વની બાબત એ છે કે તમે જુઓ કે સ્ટ્રેસની જો વાત કરવામાં આવે, મનોભાર, મનોવૈજ્ઞાનિક રીતે જો વાત કરવામાં આવે તો ધમકી, હતાશા, સંઘર્ષની એવી પરિસ્થિતિ એટલે જનરલી મનોભાર. પછી તમે જનરલી જુઓ કે એક્સિડન્ટની જો વાત કરવામાં આવે તો જનરલી ટુ વ્હીલર કે ફોર વ્હીલર લઈને જતા હોય અને કદાચ જો એક્સિડન્ટ થઈ જાય તો ઘરના લોકો કદાચ એવું કહેતા હોય છે કે ભાઈ ઘાત નીકળી ગઈ. તમે સમજો કે ઘાત નીકળી ગઈ એવું કહેતા હોય છે, પરંતુ આ તો લોકો રિયલીમાં આપઘાત કરી રહ્યા છે. આપઘાત જ્યારે કરી રહ્યા છે, આપે જણાવ્યું એ પ્રમાણે કે સવારથી જ આ લોકો નક્કી કરે કે ભાઈ મારે મરી જવું છે, અને આવા જ્યારે વિચારો આવતા હોય ત્યારે સાયકોલોજીકલ કયા પ્રકારનું કાઉન્સેલિંગ કરવું જોઈએ જેથી કરીને આમાં ઘટાડો નો થાય? જીગરભાઈએ જે કીધું ને, કેના માટે કે સૌથી પહેલા એ વ્યક્તિ પોતે હતાશા તરફ વળી ગયું છે એ જાણવું સમજવું બહુ જરૂરી છે. હવે એ વ્યક્તિ ક્યાં પોતે કે
કે હું હતાશા તરફ જઈ રહ્યો છું, અથવા તો એના પોતાના નજીકના કોઈ વ્યક્તિ એની નહીં બોલ્યાની ભાષા મૌનની સમજી શકે. કારણ કે બોલ્યા સિવાયની પણ આપણને જે કુદરતે પાંચ ઇન્દ્રિયો આપી છે, કારણ કે આજે ટેકનોલોજીના સમયની અંદર જે આપણે હમણાં વાત થઈ એ પ્રમાણે કે સામસામે બેસીને કન્વર્સેશન કોમ્યુનિકેશન ઘટી રહ્યું છે, સ્પર્શની એક ભાષા છે, હૂંફની એક ભાષા છે, મૌનની એક ભાષા છે, બોડી લેંગ્વેજની એક ભાષા છે. જો વ્યક્તિ પોતે નથી કહી શકતું કે હું પોતે હતાશા તરફ વળી રહ્યો છું, તો વ્યક્તિની આજુબાજુના ગણતરીના લોકો, દરેક વ્યક્તિની જોડે વધારે નહીં પણ એક વ્યક્તિ તો એવી હશે જ કે જેની નજીકની વ્યક્તિ છે, એ માતા પિતા ગણી શકો, ભાઈ બહેન ગણી શકો, ફ્રેન્ડ ગણી શકો, જો જોબ કરીએ છે તો સ્ટાફ ગણી શકો, સ્કૂલમાં છોકરું ભણે છે તો એના ટીચર ગણી શકો, ટ્યુશનના કોઈ સર ગણી શકો, એટલે કઈ એજના છે એના ઉપર પણ એક વ્યક્તિ તો એવી હોય જ કે જેને સમજ આવે કે આ વ્યક્તિ હતાશા તરફ વળી રહ્યું છે. તો સૌથી પહેલો એનો પ્રયત્ન એ હોવો જોઈએ કે બેસીને એની સાથે વાતચીત કરવાનો પ્રયત્ન કરવો જોઈએ. એ આ દુનિયામાં એક સ્પેશિયલ વ્યક્તિ છે, એને ફીલ કરાવવું જોઈએ, એની આ દુનિયાને જરૂર છે, અને દુનિયાને નહીં તો એના પોતાનામાંથી કોઈ એક વ્યક્તિને પણ એની જરૂર છે, એની અંદર એક ફિલિંગ્સની ભરપૂર એને માત્રા આપવી પડે. જો એ નથી કરી શકાતું તો એના ફેમિલી મેમ્બરને જાણ કરવી જોઈએ કે આને તમારે કંઈક સપોર્ટ સિસ્ટમ આપવી પડશે. એ સપોર્ટ સિસ્ટમ માટે તમે એને કા મોટિવેશનલ ટ્રેનિંગમાં મોકલો, કાઉન્સેલિંગ કરાવડાવો, યોગ કરાવડાવો, વોક કરાવો, એક્સરસાઇઝ કરાવો, મલ્ટીપલ ઓપ્શનો છે, થેરાપી થાય છે, જે ફેમિલીને અનુકૂળ હોય એ કરવા જોઈએ. બીજું, આ હતાશા તરફ જ્યારે આપણે વળતા હોઈએ ત્યારે આપણે આપણા પોતાની અંદર સૌથી પહેલા ભૂલવાની બધી વાતોને ભૂલવાનો પ્રયત્ન કરવો જોઈએ. જ્યારે આપણે ભૂલવાની બધી જ વાતોને ભૂલવાનો પ્રયત્ન કરીએ છીએ ત્યારે આપણી અંદરના સંઘર્ષો એ ઓછા થાય છે, અને જ્યારે આપણી અંદરના સંઘર્ષો ઓછા થાય છે ત્યારે આપણે હતાશામાંથી બહાર નીકળવા માટે સક્ષમ થઈએ છીએ. બીજું, સ્ટ્રેસમાંથી ધીરે ધીરે કન્વર્ટ થાય છે હતાશા તરફ. સ્ટ્રેસનું પેરામીટર નક્કી કરવું બહુ જરૂરી છે. સ્ટ્રેસ હંમેશા નેગેટિવ હોય એવું જરૂરી નથી. આજે મેં કે તમે કે દુનિયામાં જે પણ વ્યક્તિ સફળ થયા છે એ દરેક સફળ વ્યક્તિ એ સ્ટ્રેસના તણાવમાંથી નીકળ્યા જ છે. સ્ટ્રેસ હંમેશા એનું માપદંડ નક્કી કરવું બહુ જરૂરી છે કે તમને નિખારી રહ્યું છે કે તમને બિખારી રહ્યું છે, બિખરી રહ્યા છીએ આપણે. જો આપણે બિખરી રહ્યા છીએ તો કોઈથી સપોર્ટ સિસ્ટમ લેવી જોઈએ, અને જો એ સ્ટ્રેસનું માપ આપણને નીકળી રહ્યું છે તો આપણે સુસાઇડ તરફ નથી જવાના. પણ જો આપણો એ રિવર્સ ગિયર ચાલુ થયો છે તો એ સમજવું બહુ જ જરૂરી છે. ઘણા બધા એવા એક્ઝામ્પલો પણ છે કે જેના ઉપરથી આપણે સમજી શકીએ કે આ વ્યક્તિ હતાશા તરફ વળી રહ્યું છે. જે હમણાં આગળ વાત કરી કે એના મૂડ સ્વિંગ, ચીડચીડિયાપણું, એનું કન્વર્ઝેશન પણ આ બધા માટે સમય જ નથી, લોકોને પોતાના અંગત લોકો માટે સમય નથી. જે હમણાં વાત થઈ એ પ્રમાણે કે સ્પર્શની એક ભાષા છે, મૌનની એક ભાષા છે. આજકાલ લોકો મૌન નથી સમજી શકતા, અને પહેલાના સમયમાં માણસ આમ દરવાજે આવીને ઊભું રહે અને એને આખું પારખી લેતા હતા. આ બધી અત્યારે ભાગદોડ ભરી જિંદગીની અંદર આ બધી ઉણપો વણાઈ રહી છે, તો આ ઉણપોને સમજવી બહુ જ જરૂરી છે. બની શકે તો રોજ રેગ્યુલર આપણે આપણા પોતાની અંદર, જેમ સ્કૂલમાં એક આપણે નાના હતા ત્યારે પીટીનો પીરિયડ હતો, અત્યારે તો સ્કૂલમાં પીટીનો પીરિયડ પણ જતો રહ્યો છે, કારણ કે એના લીધે જે બોડીની એક એક્સરસાઇઝો થતી હતી અને એક્સરસાઇઝના લીધે બોડીના કેમિકલ્સ અને હોર્મોન્સ પ્રોપર રીતે ઝરતા હતા અને જેને બંધ થવાના હતા એ બળતા હતા. તો એ એડ્રેલાઇન કેમિકલ્સ, સ્ટ્રેસ કેમિકલ્સ જે છે, ડોપામાઇન કેમિકલ જે, હેપીનેસ કેમિકલ છે, એ બધાને જે બેલેન્સ થવું જોઈએ એ બેલેન્સ જ નથી થતું. તો એક્સરસાઇઝ પણ આપણે આપણા પોતાના રોજિંદા લાઈફની અંદર ઉમેરવી જોઈએ. અને બહુ જ અગત્યની વાત એ છે કે આપણે આપણા અંગત નજીકના લોકોના મૂડ સ્વિંગને સમજીએ. વધારે નહીં તો મિનિમમ 10 મિનિટ અનકન્ડિશનલ કોમ્યુનિકેશન કરવાનો પ્રયત્ન કરીએ. જો આ એવું છે કે સ્વસ્થ સમાજ જોઈએ છે ને તો સ્વસ્થ ફેમિલી જોઈશે, સ્વસ્થ ફેમિલી જોઈએ છે ને તો ફેમિલીનું બોન્ડિંગ જોઈશે, ફેમિલીનું બોન્ડિંગ જોઈએ છે તો ક્વોલિટી ટાઈમ જોઈશે. ક્વોલિટી ટાઈમ એટલે નથી કે તમે 5 કલાક આપો, પણ ફેમિલીના એક અમુક, જેમ દેશ ચલાવવા માટે નિયમ જોઈએ, કંપની ચલાવવા નિયમ જોઈએ, ઘર ચલાવવા નિયમ જોઈએ, એવી રીતે સંબંધોને બી જાળવવા માટે અમુક નિયમો જરૂરી છે.
તો કે ભાઈ જમવાના સમયે બધા પોતપોતાના ફોનને સાયલેન્ટ કરી દેશે, બધા એક સાથે જમવા બેસશે, અથવા તો સવારે કોઈક આપણે બધા સાથે વાતો કરીશું કે રાત્રે કોઈક સિરીઝ સાથે જોઈશું અથવા સિરિયલ સાથે જોઈશું, અથવા તો દરેક જણ પોતપોતાનો કોઈક ને કોઈક ઓપિનિયન આપશે આવા અલગ અલગ ટોપિકો ઉપર. જ્યારે એક હેલ્ધી કોમ્યુનિકેશન થશે ત્યારે એક હેલ્ધી સંબંધ થશે, હેલ્ધી સંબંધ થશે તો હેલ્ધી ફેમિલી થશે, હેલ્ધી ફેમિલી થશે તો સ્વસ્થ સમાજ બનશે, અને સ્વસ્થ સમાજ બનશે તો તમે અને હું જે આ આત્મહત્યાના કેસ વધી રહ્યા છે એના લીધે જે ચિંતામાં છે એ આપણી ચિંતા પણ ઘણી ઓછી થશે. મહત્વપૂર્ણ બાબત એ છે કે ચિંતા છે એમાં પણ ક્યાંક ક્યાંક નોંધપાત્ર ઘટાડો એટલા માટે જોવા મળશે, કારણ કે સ્ટ્રેસનું જે પ્રમાણ છે એ વધી રહ્યું છે. નાની નાની વાતોમાં લોકો જ્યારે ખોટું લગાડી દેતા હોય છે અને છેલ્લે જ્યારે આપઘાતનો રસ્તો જ્યારે અજમાવતા હોય છે ત્યારે ખાસ પરિવારજનોમાં પણ ક્યાંક ચિંતાનું મોજું ફરી વળતું હોય છે. પિંકલબેન અને જીગરભાઈ આપ ઉપસ્થિત રહ્યા, આપનો આભાર. તો દર્શક મિત્રો, ટુ ધ પોઈન્ટ કાર્યક્રમમાં બસ આટલું જ. નમસ્કાર.